જામકંડોળાના મોટા દૂધીવદર ગામે ચક્ષુદાનને દેહદાન કરવામાં આવ્યું છે. જામકંડોળાના દૂધીવદર ગામે રહેતા સ્વર્ગસ્ય કારીબેનના 2 વર્ષ પૂર્વે મનોરથ કરી દેહદાન અને ચક્ષુદાનનું ફોર્મ ભર્યું હતું. આજરોજ જામકંડોળાના દૂધીવદર ગામે કારીબેનનું દુઃખદ અવસાન થતાં ધોરાજીના માનવ સેવા યુવક મંડળ તથા ધોરાજી સહકારી હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર જયેશ વસેટિયન અને મેડિકલ સ્ટાફ દ્વારા ચક્ષુદાન લેવામાં આવ્યું છે. મોટી દૂધીવદર ગામે રહેતા સ્વર્ગસ્ય કારીબેન દેહદાન અને ચક્ષુદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અતુલ લશ્કરી, જીટીવી ન્યૂઝ, જામકંડોળા. આપ સર્વે જાણો છો કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અંગદાન અંગે જે એમની સ્પેશિયલ ખાસ અપીલ કરેલી છે અને એમના જન્મદિવસને અનુસંધાને આજરોજ અમોને દૂધીવદર ગામ જામકંડોળા તાલુકાનો એમાંથી કોલ આવેલો કે અમારે ચક્ષુદાન કરવું છે અને દેહદાન કરવું છે. તો અમે અમારી ધોરાજીની ટીમ અને માનવ સેવા યુવક મંડળ ધોરાજીના સહકારથી આજરોજ દૂધીવદર ગામે તારીબેન નામના માજીનું જે અવસાન થયેલું અને એના સ્વજનો દ્વારા ચક્ષુદાનની તૈયારી બતાવતા અમોએ આંખો કલેક્ટ કરી અને તાત્કાલિક અને રાજકોટ પીડીઓ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે. વધુમાં દર્દીના સગા દેહદાન પણ કરવા માગે છે. લોકોનો ઉત્સાહ અંગદાન પ્રત્યે જોઈ અને બહુ જ સારું કહી શકાય. આપણે જે ચક્ષુદાનનું જે પ્રવૃત્તિ છે એ અમારી હોસ્પિટલ દ્વારા બહુ સુંદર રીતે ચાલી રહી છે. મારું નામ જગદીશભાઈ તેજાભાઈ પીપળિયા, ગામ મોટું દૂધીવદર. મારા માતુશ્રીનું અવસાન થયેલ, કુદરતી અવસાન થયેલ હશે એથી અમે નિર્ણય કરેલો છે ચક્ષુદાન અને દેહદાનનો. આનાથી 2 લોકોને જીવનદાન મળશે અને આને જેમ બને વધુમાં વધુ લોકો આમાં પ્રેરણા લે આ રીતનું.